હળવદમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે ગત મોડી રાતે સામાન્ય બોલાચાલી બાદ છૂટા હાથની મારમારી થતા બંને જૂથોના લોકો ઘવાયા હતા, જેમને મોરબી તેમજ સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સાવ સામાન્ય બાબતને લઈને હળવદમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે વાત વણસતા છૂટા હાથની મારામારી થઈ હતી. પાનની દુકાનની વાત કરવાના મુદ્દે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો, જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સરકારી હોસ્પિટલમાં બંને જૂથો એકઠા થઈ જતા મામલો ફરી બિચક્યો હતો અને હોસ્પિટલમાં જ બંને જૂથો વચ્ચે ફરી મારામારી થઈ હતી. સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે આ ઘટનાક્રમને લઈને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બંને જૂથ વચ્ચે સામસામે મારામારીમાં ચાર વ્યક્તિઓની હાલત ગંભીર થઈ ગઈ હતી. ત્યારબાદ તમામ લોકોને ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગર અને અન્ય બે લોકોને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ મામલો થારે પડ્યો અને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગુનો નોંધવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેન્દ્ર મારુ સાથે શુભ ભરવાડ, ZS TV, હળવદ.